અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો ચાલી રહ્યો છે ત્યારે ભૂવાની સમસ્યા દૂર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા જૂની ડ્રેનેજ લાઇનનો રિહેબ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ માટે અધધ એવા 55 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં એક જ ડ્રેનેજ લાઇન ઉપર વારંવાર ભૂવા પડી રહ્યા છે. આ સમસ્યા દૂર કરવા માટે ભૂવા પડી રહ્યા છે તે વિસ્તારની જૂની ડ્રેનેજ લાઇનનો રિહેબ કરવામાં આવશે. આ માત્રનું સ્ટેન્ડરિંગ કરી દેવામાં આવ્યું છે અને આ વિસ્તારોમાં લાઇન બદલવામાં આવશે. તેની વાત કરીએ તો અંકુર 4 રસ્તા, ઉસ્માનપુરા, પલ્લવ જંકશન, નારણપુરા 4 રસ્તા, વિજય 4 રસ્તા, મિર્ઝાપુર, ઈદગા ચોકડી, પ્રેમ દરવાજા, મક્તમપુરામાં લાઇનો બદલવામાં આવશે. 70 કિલોમીટરની લાઇનો બદલવામાં આવશે. અમદાવાદ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં જે ભૂવા પડ્યા છે જૂની ડ્રેનેજ લાઇનના કારણે. કોઈ લાઇન 40 વર્ષ જૂની છે, કોઈ 30 વર્ષ જૂની છે, કોઈ 28 વર્ષ જૂની છે, કોઈ 40 વર્ષથી વધુના સમયની પણ લાઇનો છે. એની અંદર જે બ્રેકડાઉન થાય છે એ માટે અત્યારે આપણે 17.5 કિલોમીટરથી વધારના ટેન્ડર કર્યા છે કે જે લાઇનોમાં રિહેપ કરવું પડે. રિહેપ કરીશું તો એ લાઇનનો આવડતા બીજા 15 વર્ષથી વધુ ચાલી શકે એ માટે રિહેપની પ્રક્રિયાના ટેન્ડરિંગ કર્યા છે અને જે 17.5 કિલોમીટરથી વધુના ટેન્ડરો કર્યા છે અને જ્યાં જરૂર પડી ત્યાં આવનાર દિવસની અંદર હજુ વધુ જેટલું માહિતી માગી રહ્યા છે. જ્યાં જરૂરિયાત લાગશે, જે બનાવ બની રહ્યા છે જોતા, જ્યાં રિહેપ કરવાની જરૂરિયાત થશે એના નવા એસ્ટિમેટ બની નવા ટેન્ડરિંગ કરીશું. અત્યારે વરસાદ બાદ તરત રિહેપના કામ આવનાર દિવસમાં શરૂ કરીશું જેથી કરીને આવનાર દિવસમાં ગટરના પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે. વિજય રસ્તા ત્યાંથી જઈએ તો મિર્ઝાપુર, ઈદગા ચોકી અને પ્રેમ દરવાજા અને નવા વિસ્તાર તરીકે હમણાં જ મક્તમપુરા વોર્ડના અને વેજલપુર વોર્ડની અંદર અને સખેજ વોર્ડમાં રિહેપ કરવાના કામો હાથ ઉપર લીધા છે અને ઝડપથી રિહેપના ટેન્ડરિંગ જે 17.5 કિલોમીટરના થઈ ગયા છે. બાકીના ટેન્ડર પ્રક્રિયાની અંદર બધા જ વિસ્તાર આવરી લઈ રિહેપની પ્રક્રિયા આપણે શરૂ કરવામાં આવશે.